જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની આજીવન કેદ ફટકારવામાં આવી હતી. નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક C6 કેદી નંબર 1750 રાખવામાં આવ્યો છે. આજીવન કેદની સજા બાદ નારાયણ સાંઈ કાચા કામના કેદીમાંથી પાકા કામનો કેદી બની ગયો છે. નારાયણ સાંઈએ કોઈ કામ પસંદ ન કરતા જેલ તંત્ર દ્વારા જેલમાં ઘાસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું છે. 2013 જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નારાયણ સાંઈ વિરુદ્ધના સાધિકા દુષ્કર્મ કેસમાં મંગળવારે સુરત સ્ટેશન કોર્ટે આજીવન કેદ ફટકારી હતી. આજીવન કેદની સજા સાંભળી નારાયણ સાંઈના હોશ ઉડી ગયા હતા. હાલ નારાયણ સાંઈના લાજપોર જેલમાં બેરેક C6 કેદી નંબર 1750 આપી રાખવામાં આવ્યો છે. નારાયણ સાંઈએ પાકા કામના કેદી તરીકે કોઈ કામની માંગણી કરી ન હતી, જેથી એક સપ્તાહ બાદ તેને જેલમાં ઘાસ કાપવાની કામગીરી સોંપવામાં આવી છે. જોકે આ પ્રાયોગિક ધોરણે કામગીરી સોંપવામાં આવી હોવાથી તેને 3 મહિના 1 રૂપિયો પણ નહીં મળે. ત્યારબાદ દૈનિક 70 રૂપિયા રોજ આપવામાં આવશે. જેલમાં કેદીઓ કામ કરીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ કામો આપવામાં આવે છે. જેલની ભાષામાં તેને ચહેરા ગણવા કહેવાય છે. લાજપોર જેલમાં હીરા ઘસવાની ઘંટી, બાગકામ, રસોઈ કામ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસનું કામ, લાઇબ્રેરિયન અને દવાખાનામાં તબીબના મદદનીશ તરીકે કામ હોય છે. સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની સાથે સજા પામેલા હનુમાન કેદી નંબર 1749, ગંગા કેદી નંબર 1752, જમના કેદી નંબર 1751 ને હાલ કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. જોકે થોડા સમયમાં ત્રણેયને કામગીરી સોંપવામાં આવશે.